ધોરાજી માંગ જમનાવડ રોડ ઉપર પટેલ સમાજ માંગ શ્રી વજરાજકુમારજી મહોદય શ્રીના આશીર્વાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ધોરાજી વિલાસ રાસનું આયોજન કરેલ છે. તારીખ 3 ઓક્ટોબર 2024 થી 7 ઓક્ટોબર 2024 સુધી દરરોજ રાસનું આયોજન કરવામાં આવેલ છે. સમિતિ દમરા આયોજન કરવામાં આવેલ છે. આ ઉત્સવમાં ધોરાજી શહેર તથા આજુબાજુના ગામના વૈષ્ણવે પણ 5 દિવસ રાસ રમવા માટે આવેલ છે અને રોજના 300-400 વૈષ્ણવે ભાગ લીધેલ છે, જેમાં ધોરાજી ગ્રુપના કાર્યકરો જેવા કે નીતિનભાઈ જાગાણી, પરસોત્તમભાઈ ગુંદાણીયા રાખોલિયા, બાબુભાઈ જાગાણી, નયનાબેન તથા કમિટીના કાર્યકરો હાજર હતા. આ કાર્યક્રમ કમિટીના કાર્યકરો દ્વારા નવ વિલાસ રાસનું આયોજન કરવામાં આવેલ, ભારતનું આયોજન કાર્યકરો દ્વારા ધોરાજી શહેરમાં સરસ મજાનું કરેલ અને ધોરાજી તમે આજુબાજુના વૈષ્ણવે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે અને જય શ્રી કૃષ્ણ કરેલ છે. બાઈટ એક બેન ની બાઈટ બે બાબુભાઈ જાગણી, એડવોકેટ રિપોર્ટર રશ્મિન ગાંધી, ધોરાજી. યુવાઓ ધોરાજી દ્વારા આયોજિત નવવિલાસ કાર્યક્રમની અંદર આજના ચોથા દિવસે હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ લાભ લીધેલ છે. રોજે રોજ સંખ્યા વધતી જાય છે. એમાં આજે ઉત્તરોત્તર વધારો થયેલ છે. આવતીકાલે અમારો 5મો વિલાસ છે અને નવવિલાસ કાર્યક્રમનો 5મો દિવસ છે. અમને પણ આવતી દિવસે પણ આવતા આવતીકાલના દિવસે પણ અમને વિશ્વાસ છે કે હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો આ અમારા રાસ ઉલ્લાસનો લાવો લેવાના છે. કેટલા રૂપિયો છે અમારો આ કાર્યક્રમ? 9:30 થી 11:30 સુધી ચાલે છે. ફક્ત ને ફક્ત વૈષ્ણવ બહેનો જ આ રાસ આમાં રાસ લે છે. આ સિવાય કોઈ પણ વ્યક્તિને વચ્ચે બહેનોની વચ્ચે રાસ લેવાની મનાય છે. ખૂબ પવિત્ર અને મા યમુનાજીના ગુણગાન, ફક્ત અને ફક્ત ગુણગાન સિવાય ગાયનમાં પણ કોઈ પણ યમુનાજીના કીર્તન સિવાય કોઈ પણ જાતના ગીત કે લોકગીત કોઈ પણ અસ્થાને છે. અહીંયા કોઈ લોકગીત કે ગીત ગવાતા નથી. ફક્ત અને ફક્ત યમુનાજીના ગુણગાન સિવાય આ ગ્રાઉન્ડ ઉપર બીજી કોઈ ગાયન આવતું નથી કે એ બાબતની રમત આવતી નથી. વિવાહોની જે કાંઈ કાર્ય પદ્ધતિ છે આમ જનતા જાણે જ છે.